શોધવા માટે આખો સંસાર દોડી નાખે, પણ ત્યાં એને પરમાત્મા મળે નહીં. આખો સંસાર દોડી નાખ્યો પણ એને ક્યાંય પરમાત્મા મળે નહીં. એટલે એને પછી અમારા જેવા કોઈ સાધુ સંતો મહાત્મા ગુરુઓ સંસાર એ જ ભગવાન છે, સમજી લે. ગુરુએ શું કીધું કે સંસારમાં ભગવાન નથી પણ સંસાર એ જ ભગવાન છે. એ તને ક્યારે દેખાય કે તું નામ અને રૂપ ને ભૂલી જાય, તું નામ અને રૂપ ને ભૂલી જાય તો પરમાત્મા સંસાર એ જ પરમાત્મા છે એવું તને જ્ઞાન થાય, એવું જીવને કીધું. તો ખરેખર સંસાર કઈ જ નથી, સંસાર છે જ નહીં, પણ સંસાર રૂપી પરમાત્મા તો જરૂર છે. તો એમ કોઈ કે ભાઈ સંસાર રૂપી પરમાત્મા કે સંસારમાં પરમાત્મા છે તો એથી અમને શું ફાયદો? ફાયદો તો કે બે વાત આવે સંસાર, બે પદાર્થ આવે, કાલ્પનિક પદાર્થ કલ્પનાનો અને બીજો અકલ્પિત પદાર્થ. કલ્પિત પદાર્થ જૂઠો, અકલ્પિત સાચો, બરાબર. હવે કલ્પિત પદાર્થ કયો? નામ અને રૂપ, એ કલ્પિત પદાર્થ થયો. અને પરમાત્મા સચ્ચિદાનંદ એ અકલ્પિત, એટલે સાચો થયો. નામ અને રૂપ એ જૂઠું છે, કારણ કે આપણે બધી હવે નામ બી જતું રહેવાનું, આપણું રૂપ જવાનું, આપણું બધું જ જવાનું છે, પરમાત્માનું થોડું જવાનું છે. એટલે સચ્ચિદાનંદ પરમાત્મા એ તો રહેવાનો ચાલે એ બધો જૂઠ. અને પરમાત્માને નામ અને રૂપ છે જ નહીં, નામ રૂપાત્મા સંસાર જ છે અને તે પણ પરમાત્મામાં છે, બીજા કશામાં છે જ નથી. નામ રૂપાત્મા જેટલો સંસાર દેખાય છે એ બધો પરમાત્મામાં છે, એટલે સંસાર એ પરમાત્મા છે, બીજો જે કારણે મળે જ નહીં. તો નામ અને રૂપ બરાબર એનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય એમાં તો કોઈ આપણને પૂછે તો અમને સમજાવો કે નામ અને રૂપ અગર આકાર આ વ્યવહારમાં કેવી રીતે એનો ઉપયોગ થાય છે? તો કહે છે કે આપણે ક્ષેત્ર ગમતા હોય, બુદ્ધિ પણ જેની છે, એમાં ઘોડા હોય, પ્યાદા હોય, ઊંટ હોય, હાથી હોય, એ ખરા કે નહીં? તો એનાથી આપણે રમત રમીએ કે મેં હાથીને માર, હાથીને આટલી ચાર, ઊંટને આટલી ચાર, મને નથી આવતું, પણ મને રમત નથી આવતી, કારણ હું કોઈ રમત શીખ્યો જ નથી, મને એક જ રમત આવે, આ ભગવાનની ભક્તિ કરે, બાકી મને બીજી રમત આમ મને કરે હોય પણ બહુ નહીં મળે. એટલે તો વ્યવહાર કોનાથી ચાલે, આ રમત કોનાથી રમ્યા તમે? ઘોડા ઊંટ તો અમારા પરમાર્થમાં એ ઘોડા ઊંટ લાગતું છે. તમે અહીંયા ઘોડો નહીં, ઘોડા આટલી ચાલ ચાલે, ઊંટ આટલી ચાલ ચાલે, અમારા વ્યવહાર પરમાત્મા કોઈ ચાલ થોડી કરવાની છે. પરમાત્મા એને અમે લાકડું સમજીએ, પણ વ્યવહાર પરમાત્માના વ્યવહારમાં એને લાકડું સમજીએ, કારણ કે લાકડા બનાવ્યા ઘોડા નું, તમે લઈને બનાવ્યા આ ઘોડો છે, આ હાથી છે, અરે પણ તું જોતો પડે લાકડું છે, કાલ્પનિક છે આ બધું, આપણે કહીએ છીએ કઈ જ નથી, અંતે કશું જ રહેવાનું નથી, પણ જે અકલ્પિત છે. અને ખરેખર સંસાર તો ભગવાને કલ્પના કરી, ભગવાનના એક સંકલ્પ માત્ર ને સંસાર ઉભો થયો, ભગવાન સંકલ્પ સંસારને માટે, અને એ જ સંસાર છે, એ સંસારમાં જ ભગવાન છે. પણ એને શોધવો કેવી રીતે? તો એક દ્રષ્ટાંત આપો. એ થતા એ શેર છોકરો હતો, શેર પુષ્કળ કમાયો પણ છોકરો ઉડાવું નીકળ્યો, ઉડાવું અમે હમણાં દર્શન આપ્યું ને જીવ
हम सबकी आस्था का धाम भ्रमलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्व वंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम भ्रमलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्व वंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सदगुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 9913719765।